હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ટેસ્ટ સિઝલ રેસીપી. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે લીલી ડુંગળી અને બટાકાનું શાક બનાવીશું. તો એના માટે હું આ લીલી ડુંગળીને સારી રીતે ઉખેડી લઈશ, અને આ દેશી ડુંગળી છે તો આપણે એને આ રીતે ઉખેડી લેવાની છે સરસ રીતે. તો તમારે જેટલી ડુંગળીનું શાક બનાવવાનું છે એટલી આપણે ઉખેડીશું શાક બનાવવા માટે. તો હું એને ઉખેડી લઈશ, મેં ઉખેડી લીધી છે એટલી. તો આપણે એ શાક બનાવવા જેટલી ઉખેડી લઈશું. તો ફ્રેન્ડ્સ, એને આપણે ઉખેડી લેવાની છે બધી ડુંગળીને સારી રીતે. ફ્રેન્ડ્સ, ડુંગળીને આપણે આ રીતે ઉખેડી લેવાની છે. હવે એને આપણે સારી રીતે પાણીમાં ધોઈ દઈશું. તો તમે જોઈ શકો છો મેં આટલી ડુંગળી ઉખેડી છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં ડુંગળીને સારી રીતે ધોઈ લીધી છે. તો હવે આપણે એને કાપી લેવાની છે સારી રીતે. અને મેં એના માટે બટાકા લીધા છે, તો બટાકાને આપણે એને પણ સરસ રીતે કાપી લઈશું. તો ડુંગળીને આપણે સંભાળીશું સારી રીતે. તો ડુંગળીને આપણે આ રીતે એના છોતરા કાઢી દેવાના. બધી ડુંગળીને આપણે આ રીતે સરસ રીતે સાફ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, મેં ડુંગળીને આ રીતે સંભાળી લીધી છે, કાપી લીધી છે સાફ કરીને સરસ. તો ત્યારબાદ એમાં આપણે બટાકા લઈશું. તો બટાકાને પણ મેં આ રીતે કાપી લીધા છે. પછી એમાં આપણે ટામેટાં લઈશું. તો ટામેટાને પણ આ રીતે કાપી લેવાના છે. અને એમાં આપણે મસાલા લઈશું બધા. તો જે મસાલા છે તમે જોઈ શકો છો, મરચું, મીઠું, હળદર, ગરમ મસાલો છે. અને આપણે એમાં રાયજીરું અને લસણ લઈશું. અને એમાં આપણે વાટેલું લસણ લઈશું. તો ફ્રેન્ડ્સ, એના માટે મેં કઢાઈ મૂકી છે. આપણે એમાં તેલ નાખીશું 3 ચમચી જેટલું. તેલને આપણે ગરમ થવા દઈશું સારી રીતે. તો ફ્રેન્ડ્સ, આપણે એમાં રાયજીરું અને લસણ નાખીશું. તેલ ગરમ થઈ ગયું હતું. તો આપણી રાઈ ફૂટવા લાગી છે, તો આપણે એમાં લસણ નાખીશું વાટેલું. તો હવે આપણે એમાં બધા મસાલા એડ કરીશું. તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ એમાં આપણે કાપેલ ટામેટા નાખીશું. તો એને પણ સારી રીતે મિક્સ કરી લેવાના છે. તો આપણા ટામેટા ચડી ગયા છે. તો હવે એમાં બટાકા એડ કરી. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એમાં ડુંગળી નાખીશું. તો ડુંગળીને સારી રીતે મિક્સ કરીશું શાકની અંદર. ફ્રેન્ડ્સ, મેં સારી રીતે મિક્સ કરી લીધું છે. તો હવે આપણે આને સારી રીતે ચડવા દઈશું ડુંગળીને. તો ડુંગળી બટાકા સારી રીતે ચડી જાય આપણા. ફ્રેન્ડ્સ, આપણું ડુંગળી બટાકાનું શાક ચડી ગયું છે. તો એને આપણે ઉતારી લઈશું હવે. ફ્રેન્ડ્સ, આપણી
લીલી ડુંગળી અને બટાકાનું શાક તૈયાર છે, તમે જોઈ શકો છો. મેં ડીશમાં કાઢી લીધું છે. ફ્રેન્ડ્સ, તમને આ મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.